નમસ્કાર મિત્રો, હું છું આરવ રિઝવાના. લોકસભાના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દ્વારા જો આજના મુખ્ય સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. આજ રોજ અમરેલીમાં રાજ્ય યુવા ઉત્સવ 2022 ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રમતગમત અને યુવાનો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટતંત્ર, જિલ્લા વિકાસ અધિકારી, રમતગમત કચેરી અમરેલી સંચાલન રાજ્યકક્ષાના યુવા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 2022 વર્ષ 2 દિવસ કે પારેખ મહેતા વિદ્યાલય અમરેલી ખાતે ઇન્વેન્ટર આયોજન કરેલ હતું, જેમાં 900 કલાકાર ભાગ લીધો હતો, જેમાં રમત અધિકારી શ્રી વિક્રમસિંહ પરમાર તથા મેતલિયાભાઈ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી ટીમ જેવા વિપુલભાઈ વ્યાસ, સીપી ગોંડલિયા તેમજ સમસ્ત ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. એમણે ખૂબ જ સરસ મજાની સેવા આપી છે, ખૂબ જ સરસ મજાની સુવિધા જે એક્સપેક્ટેડ હતું. એઝ એન હ્યુમન કે હું જ્યારે નીકળો ત્યારે મને ખરેખર કહું છું કે મને આવી આશા નહોતી કે આટલું સરસ મજાનું વાતાવરણ અહીંયા મળશે, એક પોઝિટિવ વાતાવરણ મળ્યું. એની સાથે સાથે બધી જ સુવિધાઓ જે નેસેસરી હતી, સુવા બેસવા આરામ કરવા માટેના સરસ મજાના કક્ષ, જમવાની એક સરસ મજાની સુવિધા, એક સરસ મજાનું વાતાવરણ અને સ્પર્ધા માટેની આવી ઉચિત જગ્યા. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત, જિલ્લા યુવા વિકાસ અધિકારી રમત ગમત કચેરી દ્વારા સંચાલિત 2 દિવસ રાજ્ય કક્ષા યુવા ઉત્સવ અમરેલી ખાતે આયોજન કરેલ, જેમાં કુલ અબ વિભાગ સાથે 42 ઇવેન્ટનું આયોજન કરેલ, જેમાં 800 થી 900 કલાકારોએ ભાગ લીધો. અને આ સ્પર્ધામાં જે વિજેતા કલાકારો છે, જે 18 ઇવેન્ટનું આયોજન છે એ રાષ્ટ્રકક્ષાએ આયોજન થાય છે, એમાં જે પ્રથમ નંબર જે વિજેતા કલાકારો છે એ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સરસ આનું આયોજન બહુ સરસ હતું. એ બાબતમાં શું તમારે કહેવું છે? આ આયોજન બાબતમાં અમે અઠવાડિયું અગાઉ રાત દિવસ કચેરીમાં તૈયારી કરી છે. કુલ 100 સમયમાં આયોજન આપવામાં આવેલું હતું અને પૂરી તૈયારી સાથે બહુ સફળ આયોજન કર્યું છે. જોતા રહો લોકસભાના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે.